જાણો છો, ક્યારેક સંતોને વિચરણમાં જવાનું થાય તો એ બાને આપણને ગુરુજીની કથાનો લાભ પણ મળે, અને આમ પણ સંતો અહીંયા હાજર હોઈએ છીએ ત્યારે પણ અમે એવો આગ્રહ રાખીએ છીએ કે અવારનવાર ગુરુજીની અમૃતવાણી અમે સંતો રોજ સાંભળીએ છીએ, અમને એનાથી કેટલું બળ મળે છે એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આપણે ક્યારેક ક્યારેક લાઈવ કથામાં પણ ગુરુજીની અમૃતવાણી, સારી સારી જે કથાઓ છે જેમાં ખૂબ સારી કંઈક મુદ્દાની વાતો છે તો તમારા સુધી પણ પહોંચે એટલે મંતવ્ય જરૂર લખવાનો બધા ભક્તો આગ્રહ રાખજો. તો આજે આપણે હરિચરિત્રામૃત સાગરની કથા આગળ વધારીશું. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ 49મું. ભગવાન શ્રી સ્વામિનારાયણ ગોંડલમાં પધાર્યા છે. ગોંડલના રાજા પરમ ભગવદીય પૂર્વના મહાન સંસ્કારી એવા દરબાર હઠીસિંહજી એમની પ્રાર્થનાથી મહારાજ 5 દિવસ સુધી વધારે ત્યાં રોકાયા છે. દરબારના પ્રેમને વશ થઈને મહારાજે જવાનું નક્કી કર્યું હતું. પોતાની ઈચ્છા રહેવાની નહોતી, છતાં દરબારને રાજી કરવા માટે મહારાજે ત્યાં રહેવા માટે નિર્ધાર કર્યો. 3 પ્રકારના મિત્રોની મહારાજે વાત કરી કે સાચો મિત્ર તો એ જ છે જે હિતની વાત હોય તે કડવી હોય છતાં કહી શકે. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારના મિત્રોની વાત કરી ખૂબ સુંદર આપણે વાતો સાંભળી. તો આજે ત્યાંથી જ એ પ્રસંગ આગળ શરૂ થાય છે. શ્રી હરિ કુકર જોર કે नृपते परम सुजान 3 दिन पूछे प्रश्न ही श्रेष्ठ ही बुद्धिमान. श्री हरि कुकर जोर के नृपते परम सुजान 3 दिन पूछे प्रश्न ही श्रेष्ठ ही बुद्धिमान. જન્મ કર્મ શ્રી હરિ કે અમૃત રસ હી જાન પૂછે વિવિધ પ્રકાર નૃપ તન મન હોય એકતાન. પૂછે વિવિધ પ્રકાર નૃપ તન મન હોય એકતાન. મહાન, બુદ્ધિમાન અને શ્રેષ્ઠ એવા રાજા હઠીભાઈએ બે હાથ જોડીને 3 દિવસ સુધી પ્રશ્નો પૂછ્યા. મહારાજ રોકાયા છે, અંતરમાં પડેલી જિજ્ઞાસાને જાગૃત કરી છે.
તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. કહેવાય છે કોઈ સાચા સંત મળે ને તો એની પાસેથી સત્ય શું છે એ શીખી લઈએ. આપણે સાધુ પાસે જઈએ, ભગવાન પાસે જઈએ, ભક્ત પાસે જઈએ, શું બોલવું જોઈએ, શું પૂછવું જોઈએ ખબર નથી. આ સાગરની એક એક કથા તમારા અને મારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાડે છે. 3 દિવસ સુધી રાજાએ પ્રશ્નો પૂછ્યા છે, પોતાના અંતરમાં જિજ્ઞાસા હતી એને પ્રગટ કરી છે, કંઈક જાણવાની ઈચ્છા હતી એને રજૂ કરી છે. એ તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. એ તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. હજાર હાથે દીધું તમે પણ અમે રહ્યા અજ્ઞાની. હજાર હાથે દીધું તમે ભગવાન, મોટા સંતો, એકાંતિક પુરુષો આ પૃથ્વી પર કંઈક આપવા આવે છે. શું આપવા આવે છે? પરમાત્માનું જ્ઞાન આપવા આવે છે, આત્યંતિક સુખનો માર્ગ બતાવવા આવે છે. રાજાએ અદ્ભુત પ્રશ્નો પૂછ્યા છે. કેવા કેવા પ્રશ્નો પૂછ્યા જુઓ. શ્રીહરિના જન્મચરિત્રને અમૃત રસના જેવા સમજીને રાજાએ તન મનથી એક તાન થઈને વિવિધ પ્રકારે પ્રશ્ન પૂછ્યા. અરે મહારાજ, આપના માતા, પિતા, કુળ અને સ્થાન એ શું છે? કયા દેશમાં આપનો જન્મ થયો છે અને કયા કયા દેશમાં વિચરણ કર્યું છે? તે બધું આદરભાવથી પૂછ્યું. મહારાજે આટલા પ્રશ્નના જવાબ આપ્યા ત્યાં બીજા પ્રશ્નો પૂછ્યા. કેવા પૂછ્યા? આપનો સંપ્રદાય કયો છે? ગુરુ અને તેની પરંપરા અને મૂળ તથા સત્સંગરૂપ મહાન વૃક્ષનો ભૂમિ ઉપર ક્યારથી ઉદય થયો? વિગેરે વિગેરે પૂછ્યું. આ ભૂમિ ઉપર ભગવાને જે જે અવતારો ધર્યા છે તે કોઈને કોઈ નિમિત્તે જ થયા છે, તેમ આપને પ્રગટ થવાનું જે નિમિત્ત હોય તે મને યથાર્થ રીતે કહો. અત્યાર સુધીમાં જે નિમિત્તે અવતાર ધર્યો છે તે કામ કેટલું કર્યું છે અને હવે બાકી શું રહ્યું છે તે પણ મને કૃપા કરીને કહો. અદ્ભુત પ્રશ્ન પૂછ્યો ને દાદા, શેના માટે આપ પ્રગટ થયા છો? જે કાર્ય માટે આપ પ્રગટ થયા છો એ કાર્ય કેટલું પૂરું થયું અને કેટલું બાકી છે એ પણ જણાવો. આવો પ્રશ્ન ભગવાનનો સાચો ભક્ત હોય એ જ પૂછી શકે, અને ભગવાન અથવા ભગવાન જેવા એકાંતિક સત્પુરુષ એ જ આવા પ્રશ્નના જવાબ આપી શકે. બાકી આજનો માણસ તો રોડ પર નીકળ્યો અને આપણે પૂછીએ ક્યાં જાઓ છો, લે મને ખબર નથી. દિશાવિહીન બનીને માણસ દોડી રહ્યો છે, ડેસ્ટિનેશનને છોડીને માણસ કઈ દિશામાં દોડી રહ્યો છે ખબર જ નથી. દિશા વિનાની દોટ દરેક પાસે છે. એક લક્ષ્ય મનમાં રાખીને, એક નિર્ધાર દ્રઢ કરીને એ દિશામાં આગળ વધવું ને એનું જ નામ પ્રગતિ છે. એમાં પણ ભગવાનને લક્ષ્ય રાખીને, ભગવાન જેવા એકાંતિક સત્પુરુષોને રાજી કરવાનું તાન રાખીને આગળ વધવું ને એ સદગતિનો માર્ગ છે. ગતિ કરતા પ્રગતિ અને પ્રગતિ કરતા સદગતિ અતિ મહાન છે. આ શાસ્ત્ર આપણને સદગતિનો માર્ગ બતાવે છે. સદગતિનો માર્ગ એટલે સત્ય એવા પરમાત્માનો માર્ગ, સદગતિનો માર્ગ એટલે શાશ્વત એવું સુખ, આત્યંતિક કલ્યાણ એનો માર્ગ. દરબારના પ્રશ્નો અદ્ભુત છે. મહારાજે જે જવાબ આપ્યા છે એ પણ અતિ અદ્ભુત છે. આપણે થોડું વાંચતા જઈએ. હમણાં ઘણા સમયથી
આપણે રજા પડી હતી એટલે સાંભળનારા ભક્તોને પણ મારી વિનંતી કે થોડા દિવસની ગેપ પડે તો અમને પણ ગેપનો અનુભવ થાય, તમને પણ થતો હશે. પણ આ સાગરના એક એક વાક્ય કરોડોની કિંમતના અમૂલ્ય મોતી છે એમ માની આપણે એનું પાન કરીએ, એનું શ્રવણ કરીએ. દરબાર હઠીસિંહજી પૂછે છે, હે દયાળુ, આપ ભલે પધાર્યા, હવે કૃપા કરીને આ બધું મને કહો. અને યથાર્થ વાત તો આપના સિવાય બીજો કોણ કહે, કેમ જે બીજા બધા તો આપનાથી ઘણા પાછા છે. સૌનું કારણ આપ આ ભૂમિ ઉપર પધાર્યા છો, આપનાથી પર કોઈ રહ્યું નથી. વેદ પુરાણ કો હો તુમ મૂલા, કોહુ ન કહે તુમ હી તોલા. બ્રહ્મા ભવ સુર રાજ હિ જોઈ, તુમ્હારી આગે ક છો ન સોએ. વેદ પુરાણ કો તુમ હો મૂલા, કોહુ ન કહે તુમ હી તોલા. અરે પ્રભુ, આપ તો વેદો અને પુરાણોનું મૂળ છો, આપને તુલ્ય બીજું કોને કહી શકાય? કોઈ નથી. બ્રહ્મા ભવ અને સુરરાજ ઇન્દ્ર પણ આપની આગળ કંઈ પણ ન કહેવાય. શંકરસણ અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નના જેવી વિભૂતિઓ તથા શેષ શારદા અને નારદ વગેરે પણ રાત દિવસ હરખાઈને આપના ગુણોનું ગાન કરે છે. ત્યાં મનુષ્યના સા લેખા કે જે તમારી અવજ્ઞા કરે? તે જ મનુષ્ય જો આપની અવજ્ઞા કરે કે અવજ્ઞાના શબ્દ બોલે તો તેનો ઉદ્ધાર કેમ થાય? હે પ્રભુ, તે આપ મને પ્યારથી સમજાવો. મારા મનમાં આ એક મોટો સંશય છે, તેને આપ ટાળી દો. ત્યારે સુખકંદ અને ભક્તજનોને આનંદ આપતા શ્રીહરિ બોલ્યા, રાજા, તમે જે પૂછ્યું તે બધા જ લોકોને અત્યંત સુખદાયક છે, અને તે મારા ભક્તોને માટે તો સૌથી વધારે સુખને આપનારું છે. હવે તે બધું હું તમને સંભળાવું છું. ભગવાન શ્રીહરિની અમૃતવાણી, એનું આપણે આચમન કરીએ. કહેવાય છે, ગાયના એક એક અંગને વિશે દેવતાઓનો નિવાસ છે. અત્યારે ગાય ઉપર એટલું બધું સંશોધન ચાલી રહ્યું છે, એટલું બધું સંશોધન ગૌમૂત્ર, ગાયનું છાણ, એમાં પણ કેવા કેવા ઔષધીય ગુણો રહ્યા છે. કેન્સર જેવી મોટી ઉપાધિ પણ પંચગવ્યના સેવનથી ટળી જાય છે, વૈજ્ઞાનિક રીતે અત્યારે પુરવાર થઈ ચૂક્યું છે. એવા સમયમાં પણ આખી દુનિયા જાણે છે કે ગાયના અંગ અંગમાં અમૃત છે, પણ એ ખરું અમૃત દૂધ દ્વારા પ્રગટ થાય છે. ગાય દૂધને ધારણ કરે છે પોતાને અતિ પ્રિય વત્સ એટલે વાછડાને માટે. વાછડાને જોતાની સાથે ગાયનું વાત્સલ્ય પ્રગટ થાય છે, ગાયના હૃદયમાંથી પ્રેમ પ્રગટ થાય છે, અને ગાયનો પુત્ર પ્રત્યેનો પ્રેમ એ જ અમૃતના રૂપમાં, દૂધના રૂપમાં જે અવતરે છે એનું જ નામ ગાયનું દૂધ. એવી રીતે પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર કોઈ દિવ્ય જ્ઞાનને લઈને પ્રગટ થયા છે. એ જ્ઞાન દાદા ખાચર જેવા ઉત્તમ, અત્યંત પ્રિય જ્યારે પાત્ર ભગવાનને મળે ને, મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી જેવા ઉત્તમ પાત્ર મળે ને, કા દરબાર હઠીસિંહ જેવા ઉત્તમ પાત્ર મળે ને, ત્યારે જ મહારાજના હૃદયમાંથી એ પ્રગટ થાય છે, આપણને દેખાય છે. મહારાજ, છેલ્લા કેટલા સમયથી આપણે આ ગોંડલની વાતો સાંભળીએ છીએ, એક એક વાત એવી અદ્ભુત છે. આપણને એમ થાય કે ભલે આપણી પાસે વિડીયો નથી, આપણી પાસે કોઈ ડીવીડી અત્યારે પ્લે નથી થતી, પણ સદગુરુ આધારાનંદ સ્વામીએ દિવ્ય દ્રષ્ટિથી જે દર્શન કર્યા છે,
ગુરુદેવ મુક્તાનંદ સ્વામીએ પ્રત્યક્ષ જે દર્શન કર્યા છે, જે વર્ણન થયું છે, જે વર્ણન આલેખાયું છે એ આપણે ધ્યાનથી વાંચીએ છીએ ને તો આપણી આંખોની સામે જાણે કે એક વિડીયો ચાલતો હોય ને. મહારાજ આવી રીતે બેઠા હશે, દરબાર હઠીજી હાથ જોડીને આવી રીતે વિનંતી કરીને પૂછતા હશે. જેમ સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં તાકીને તૈયાર થયું હોય, એમ એક એક સંત, એક એક હરિભક્ત એ મહારાજની મૂર્તિમાંથી નીકળતા એક એક શબ્દને ઝીલવા માટે તત્પર થઈને બેઠા હશે. કેવું એ દ્રશ્ય હશે. શ્રીજી મહારાજ વાત કરે છે, સાંભળો, રાજી થઈને વાત કરે છે. હે દરબાર, શુદ્ધ સોનાના પાત્ર સિવાય બળવાન સિંહણનું દૂધ કરોડો સુગ્ન લોકો ભેળા થઈને કરોડો પ્રયત્ન કરે તો પણ બીજા પાત્રમાં ટકે નહીં. એ રીતે જ મારા મહાન સદગુણ શુદ્ધ છે, સારમાં પણ સારરૂપ છે, તે સદગુણો સિવાયનું બધું અસાર છે. આ બાબતને જે સત્પાત્રજન છે તે જ સમજી શકે છે. પહેલી જ વાત શ્રીજી મહારાજે એટલી મહત્વની કરી, સિંહણનું દૂધ સોળવલ્લા સુવર્ણના પાત્રમાં જ ટકે છે એવી રીતે પુરુષોત્તમ નારાયણ એમ કહે છે. મારો મહિમા, મારા સદગુણો, મારું ઐશ્વર્ય એ સત્પાત્ર હોય ને એ જ સમજી શકે છે, સામાન્ય જીવ સમજી નથી શકતો. દરબાર, તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને, મારા મહિમા જાણવાનો પ્રશ્ન પૂછ્યો છે. હું કોણ છું, હું શા માટે પ્રગટ થયો છું, કયું કાર્ય મારું નિમિત્ત છે, એ કાર્ય મેં કેટલું પૂરું કર્યું છે, હજી કેટલું બાકી છે, આવા જે તમે પ્રશ્નો પૂછ્યા છે જેમાં મારું ઐશ્વર્ય, જેમાં મારો મહિમા સમાયો છે, આ મહિમાને સત્પાત્ર સિવાય કોઈ પચાવી શકે એમ નથી. દરબાર, તમને સત્પાત્ર જાણી હું ખુલ્લા દિલે આ બધી વાત કરવા માંગુ છું. મહારાજનો આશય આવો છે. કેટલા મહારાજ રાજી હશે અને મહારાજ કેટલા પ્રસન્ન થઈને ખીલીને વાત કરતા હશે. પ્રયચ્છતિ ગુરુ પ્રીત વૈકુંઠમ યોગી દુર્લભમ. શ્રીમદ ભાગવતના પ્રારંભમાં લખ્યું, ચિંતામણીર લોકસુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદા. ચિંતામણી મળે તો આલોકના સુખને આપે, કલ્પવૃક્ષ મળે તો સ્વર્ગના સુખને આપે, પણ એક સત્પુરુષ, એક સાચા સદગુરુ જો મળે તો ભગવાનનું આખે આખું ધામ, અરે ભગવાનની આખી આખી મૂર્તિ એ જીવના હૃદયને વિશે પધરાવી દે. પણ ક્યારે પધરાવે? શ્રીમદ ભાગવત એમ કહે છે, બ્રુતે સ્નિગ્ધાય શિષ્યાય ગુરવઃ ગુહ્યમપ્યુત. ગુરુના હૃદયમાં ગુપ્ત રૂપે પડેલું જ્ઞાન એ અત્યંત પ્રિય પાત્ર એવો શિષ્ય મળે, અધિકારી શિષ્ય મળે, ત્યારે જે જ્ઞાન પ્રગટ થાય છે. અધિકારી સિવાય સદગુરુજનો પણ પોતાનું જ્ઞાન, પોતાનું રહસ્ય ગમે ત્યાં પ્રગટ નથી કરતા. ગાય પોતાના દૂધને વત્સના વાત્સલ્યથી વહાવે છે, આ સત્ય છે, આપણે જાણીએ છીએ. પછી એ દૂધ ભલે આપણા સુધી આવતું હોય, જીવ પ્રાણી માત્ર સુધી પહોંચતું, એ જુદી વસ્તુ છે. ગીતા જો પ્રગટ થઈ હોય તો અર્જુનને લક્ષ્ય કરી પછી ગીતાનું અમૃત ભલે કરોડો જીવો સુધી પહોંચ્યું, જુદી વસ્તુ છે. વચનામૃતનું અમૃત પ્રગટ થયું, મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી, દાદા ખાચર કે પર્વતભાઈ જેવા ભક્તોને અર્થે, પછી એ અમૃતનું ભલે પાન આપણે બધા કરીએ છીએ, જુદી વસ્તુ છે. અને શેરડીની સાથે એરડી પણ પાણી તો પીવે ને દાદા. ગુરુજી સરસ વાત કરે છે ને કે મહારાજે લોયામાં શાકોત્સવ કર્યો હશે અને એ શાકોત્સવમાં હજારો ભક્તો પધાર્યા હશે, બધા પ્રસાદ લેતા હશે, એમાં કોઈની થાળીમાંથી કોઈના હાથમાંથી એ પ્રસાદ નીચે પડ્યો હશે, જમીન ઉપર કોઈ કીડી કોઈ મકોડું જતું હશે અને કીડી મકોડાના મોઢામાં એ પ્રસાદી થોડી ઘણી મળી ગઈ હશે. એ પ્રસાદીની પ્રાપ્તિના પ્રતાપે એ કીડી અને મકોડાને સત્સંગમાં જન્મ મળ્યો. એ બધા કોણ? એ આપણે. બાકી આપણે તો કંઈ ના. ગઈ ગંગા ગોદાવરી કાશે ઘેર બેઠા મળ્યા
અક્ષરવાસી, આપણે હિમાલયમાં જઈને કંઈ તપ કર્યું નથી, આપણે ઝાડ ઉપર ઊંધા લટકીને કંઈ સાધના કરી નથી, છતાં આપણને આ મહારાજ મળ્યા, આવો મોટો અવસર મળ્યો. હે રૂડો અવસર આવ્યો રે તમને ભજવાનો, આવો અવસર આપણને આવ્યો, આ પ્રાપ્તિ આપણને થઈ. કારણ શું? એનું કારણ એ કે કોઈક મોટાની કૃપા, કૃપા વિના આ પ્રાપ્તિ ન થાય. મળવું તમારું છે મોંઘું જીવન જાણું છું, તે તો સહુને થયો છે સોંઘું જીવન જાણું છું, ક્યાં અમે ક્યાં આપ જીવન જાણું છું, કેડે કુંજરનો મેળાપ જીવન જાણું છું. માટે મહારાજ દરબારને એમ કહે છે, દરબાર સુવર્ણના શુદ્ધ પાત્રમાં જેવી રીતે સિંહણનું દૂધ ટકે છે, બસ એવી જ રીતે અમારો મહિમા, અમારું ઐશ્વર્ય, એને પચાવવા માટે કોઈ સત્પાત્ર જીવ જોઈએ. તમને અમે સત્પાત્ર જાણીએ છીએ, તમે યોગ્ય વ્યક્તિ છો, એટલા માટે આજે અમે દિલ ખોલીને તમે જે જે પ્રશ્નો પૂછ્યા છે ને એનો જવાબ આપીશું. સહુ કોઈ માણસને મોઢે મોઢ વખાણ થાય એ તો ગમે જ છે, પરંતુ મારા જે જન છે તે જ મારો મહિમા સમજે છે, અને તેને ક્યારેય અવગુણ આવતો નથી, અને કુમતી માણસ છે તે મને નહીં સમજીને મારા અવગુણને લે છે. પૃથ્વી, જળ, વાયુ ને તેજ એ ચાર ભૂતોની જેમ આકાશ પણ એક ભૂત જ છે, પણ આકાશના ગુણ અદ્રશ્ય છે અને અપ્રકટ છે, તેને કોઈ જાણી શકતું નથી, તેમ મારા ગુણ પણ અદ્રશ્ય છે, તેને ભક્તો જ જાણે છે, સામાન્ય જીવ એને જાણી શકતો નથી. આપણને આ બધું દેખાય છે, તમે જો ચારે બાજુ આમાં કોઈ પૃથ્વી તત્વ છે, દિવાલો છે, આ લાકડાની હવેલી ઊભી છે, સરસ મજાના ઝુમ્મર છે, બધું દેખાય છે. પૃથ્વી તત્વ દેખાય છે, એરકન્ડિશન ચાલે છે, વાયુ તત્વ દેખાય છે, અનુભવમાં આવે છે ને દાદા, પ્રકાશ લાઇટ ચાલુ છે, તેજ તત્વ છે, પાણી હોય કોઈ જગ્યાએ તો પાણી તત્વ દેખાય છે, આકાશ દેખાતું નથી, પણ કણકણમાં છે કે નહીં? પાંચ ભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. ચાર ભૂત દેખાય છે, પાંચમું તત્વ આકાશ દેખાતું નથી, અદ્રશ્ય છે, અપ્રકટ છે, છતાં છે, એના વિના પેલા ચારનું અસ્તિત્વ પણ સંભવ નથી. આકાશ છે એટલા માટે બીજા તત્વો છે. બસ એવી જ રીતે પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ એમ કહે છે કે આ જગતનું જે કંઈ વસ્તુ દેખાય છે એ દરેકની પાછળ અમારો મહિમા, અમારું ઐશ્વર્ય છે, અમારે લીધે જ આ બધું ઊભું છે. પણ આ ઊભું છે દેખાય છે, પણ એ બધું જેને લીધે ઊભું છે એવા અમે, એવું અમારું ઐશ્વર્ય એ તો કોઈકને જ દેખ્યામાં આવે છે. જ્ઞાની હોય, સુજ્ઞ હોય, સુજાણ હોય, એના સિવાય કોઈ જોઈ શકતો નથી. તમે નરી આંખે જોશો તમને એક વસ્તુ દેખાશે, ધુવાળો આકાશમાં ઊંચો ઉડતો હોય એવું દેખાશે તમને. ઘણીવાર તમે જોજો, ધુવાળો આકાશમાં ઊંચે ઉડે છે એવું દેખાય છે આપણને, ધુવાળો દેખાય છે, પણ ધુવાળો જેને લીધે આકાશમાં ઊંચે ઉડે છે, વાયુ, પવન દેખાય છે. ખરેખર એ ઊંચે ઉડે છે કોને લીધે? પવનને લીધે. કારણ ત્યાં પવન છે, ભલે દેખાતું નથી છતાં આપણા અનુમાનમાં આવે છે. ક્યારેક આપણે બગીચામાં જઈએ, ઝાડના એક એક પત્તા અચાનક હલવા લાગે એટલે આપણને તરત અનુમાન થાય કે પવન ચાલુ થઈ ગયો, પવન ફૂંકાવા લાગ્યો. અનુભવમાં આવે છે, પણ એ ક્યારે ડાયો માણસ છે, બુદ્ધિશાળી છે, એને ખબર પડે દેખાતું નથી છતાં કારણ છે તો જ આ કાર્ય શક્ય છે, એમ પુરુષોત્તમ નારાયણ કહે છે. શ્રીજી મહારાજ સ્વયં કહે છે, દરબાર આ જે કંઈ તત્વ ઊભા છે અનંત કોટી બ્રહ્માંડોની અંદર જે કંઈ થઈ રહ્યું છે, યદ યદ વિભૂતિમત સત્વમ શ્રીમત ઉર્જિતમેવ વા તત્તત એવાવગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ,
त्वमादिदेवः पुरुषः पुराणस् त्वमस्य विश्वस्य परम निदानम। જે કંઈ ઊભું છે આ બધાની પાછળ પરમ તત્વ, પરમ કારણ જો કોઈ હોય તો પુરુષોત્તમ નારાયણ છે। એટલા માટે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે કંઈ ઐશ્વર્ય પહેલા થયા છે, જે કંઈ ઐશ્વર્ય અત્યારે થઈ રહ્યા છે અને જે કંઈ ઐશ્વર્ય ભવિષ્યમાં થશે, એ બધું મને મળ્યા એવા જે પુરુષોત્તમ નારાયણ તેને વતે છે। મને મળ્યા એવા જે મહારાજ એને લીધે છે, આ પીવડા ઘનશ્યામ મહારાજ આપણને મળ્યા ને એની કૃપાથી આ બધું થયું છે। આ વિશ્વાસ જગાડવો, આ નિષ્ઠા જગાડવી, એના માટે આ કથા વાર્તા છે, એના માટે આ સાધુનો સમાગમ છે। આપણા ગુરુજી જ્યારે સ્વરૂપ નિષ્ઠાની વાતો કરતા હોય, આજે આખા સંપ્રદાયની અંદર એક છાપ છે કે નિષ્ઠા જોવી હોય ને તો ગુરુજીનું નામ પહેલું આવે। હા, એમના એક એક બુંદમાંથી, એમના એક એક શ્વાસમાંથી, એમના એક એક રોમમાંથી બસ એક જ નાદ ઉઠે છે, સર્વોપરી તો મારો એક મહારાજ છે, સર્વોપરી તો મારો એક મહારાજ છે। અરે ગુરુજી કેટલા નાના હતા, કેટલા નાના, ગુરુજીના મુખે પણ આપણે આ વાત સાંભળી છે। ત્યારે ગુરુજીનો એક મિત્ર, એ ઓછો સત્સંગી, આમ બિન સત્સંગી જેવો, અને ગુરુજી ત્યારથી સત્સંગની નિષ્ઠાથી રંગાયેલા, તો મહારાજના મોકલેલા મુક્તો હોય, મંદિરમાં જાય, આખો દિવસ મંદિરની વાતો કરે, મહારાજની વાતો કરે। એક દિવસ પહેલા મિત્રે કીધું, તમે મહારાજ 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 કરો છો, તો જો તમારા ભગવાન સાચા હોય તો એક દિવસ કાળી ચૌદશના દિવસે તમે મસાણમાં જાઓ, કંઈ નહીં થાય તો તમારા ભગવાન સાચા, ખબર છે ને વાત। અને ગુરુજીએ ચેલેન્જ સ્વીકારી, કાળી ચૌદશની રાત્રે એટલી નાની ઉંમરમાં ગુરુજી મસાણમાં ગયા, પેલા મિત્રને ચેલેન્જ આપી, જો મારા મહારાજ તો કણ કણમાં છે, પ્રગટ પ્રગટ ને પ્રગટ છે, હું ગમે ત્યાં જાઉં મારા મહારાજ મારી સાથે છે, મારી રક્ષાના કરનારા છે। જોયું કેવો વિશ્વાસ, કેવી નિષ્ઠા, કેવી ખુમારી। આપણે તો સારા સારા બેડની અંદર સૂતા હોઈએ, સારામાં સારો પલંગ, સારામાં સારું ફર્નિચર, સારામાં સારું મકાન, સારામાં સારું બેંક બેલેન્સ, સારામાં સારી બાર ગાડીઓ, બધું બરાબર હોય તોય આપણે ચિંતા ચિંતા ને ચિંતા। ચિંતાનું કારણ એટલું જ છે કે પુરુષોત્તમ નારાયણનો વિશ્વાસ આપણો ડગમગે છે। આજે હું એક હરિભક્તનું જીવન વાંચતો હતો, આશિત ભગત તમારે વાંચવા જેવું છે, જ્ઞાનજીવન સ્વામી કુંડળમાં, ત્યાં વડીલો દાદાઓ રહે છે, ભીખુ દાદા, એમાં મયા દાદા નામના એક દાદા 107 વર્ષની ઉંમરે ધામમાં ગયા હમણાં જ। એ દાદાનું આખું જીવન ચરિત્ર સત્સંગ સેવક નામના અંકમાં પ્રગટ થયું છે, હું આજે વાંચતો હતો। એ દાદાની જે ખુમારી, 107 વર્ષ સુધીની એમની ઉંમરની, પણ એમની 107 વર્ષની ઉંમરે એમની જે નિષ્ઠા, યુવાન નિષ્ઠા હતી ને, નિષ્ઠાની જે જુવાની હતી ને, ભગવાનના આશરાનો જે ભરોસો હતો ને, ભગવાનનો આશરો જે કહેવાય ને, વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મોક્ષને અર્થે જેટલા સાધનો કયા છે એ બધા સાધન એકમાં આવી જાય એવું એક કયું સાધન, મહારાજ કે એકમાં તો એક સાધન જો હોય તો એ છે આશરો, પોલ હોય છે, સાધન આવી છે। 102 વર્ષની ઉંમર હતી ભીખુ દાદા, કેવી નિષ્ઠા વાત કરું તમને, હા, સત્પાત્ર કોને કહેવાય, સુગ્ન જીવ કોને કહેવાય, સુજાણ જીવ કોને કહેવાય, યોગ્ય જીવ કોને કહેવાય, 102 વર્ષની ઉંમર દાદા આમ ખડેધડે બેસે, મહાત્મા ગાંધી માટે જુગત બહુ સરસ લખાયું ઇતિહાસની અંદર કે મહાત્મા ગાંધીના બે સ્વભાવ બહુ સારા હતા, એક ઢીલા બેસે નહીં અને ધીમા ચાલે નહીં, ઢીલા બેસે નહીં અને ધીમા ચાલે નહીં, આટલામાં ઘણું બધું આવી ગયું। આપણા ગુરુજીનો ઉત્સાહ અત્યારે જોઈએ, ધારણા પરના વ્રત ચાલે છે, આટલી બધી પ્રવૃત્તિ ચાલે છે, આટલી એમની ઉંમર છે,
પણ જો જોડે રહીએ ને તો આપણને ખબર પડે, આપણને એમ થાય કે મહારાજને રાજી કરવા માટેની યુવાની આપણા ગુરુજી પાસે છે. 102 વર્ષની ઉંમરના દાદા આમ અખંડ બેઠા હોય, કોઈ હરિભગત આવ્યા, દાદા આ તકિયો રાખો ને પાછળ. દાદા ખીજાઈ ગયા, તકિયાની જરૂર નથી, લઈ લે લઈ લે લઈ લે, મારે તો એક જ આશરો છે પુરુષોત્તમ નારાયણનો, આ ખસી જાય ડગી જાય એવા તકિયાની જરૂર નથી. તકિયો ના રાખે, તકિયા વગર બેસે. એટલી મોટી ઉંમરમાં 3 વાગે 4 વાગે જાગે, એક દિવસ મોડું થઈ ગયું. દાદાએ નક્કી કર્યું આજે આળસ આવી ગઈ, આજે દંડ દેવો છે. પૂજામાં બેસી ગયા, ઉભા જ ન થયા, 24 કલાક પૂજામાં બેઠા. છોકરાઓ, બીજા હરિભક્તો, ત્રીજા બધા પૂછવા આવે, દાદા કઈ નાસ્તો કરવા આવો, દાદા કઈ બોલે જ નહીં. પૂજામાંથી ઉભા, 24 કલાક પછી પૂજામાંથી ઉભા થયા, પછી સ્નાન કરી, બીજે દિવસની પૂજા પણ જોડે થઈ ગઈ કરી, અને પછી પારણા કરવા ગયા. કોઈ પૂછ્યું કેમ, તો કે આ દેહમાં આળસ આવી ગઈ ને એટલે દેહને દંડ આપવો પડે ને, જુઓ સાવધાની તો જુઓ. કેવા સત્પાત્ર જીવો, કેવો મહારાજનો દ્રઢ ભરોસો, કેવો આશરો. ફ્રેક્ચર થયું, ના પાડી દીધી, ડોક્ટર પાસે નથી જવું, ભગવાનથી મોટો વળી ડોક્ટર કોણ, અને મારા મહારાજને જે કરવું છે એ જ થવાનું છે, ડોક્ટર વળી શું કરવાનો. પાછા સંતો સમજાવે, સારું સારું સ્વામી તમારી આજ્ઞા છે તો કરીશું. જુઓ હું કેવા એ માગું છું, પુરુષોત્તમ નારાયણનો જેને આશરો છે, ભગવાનની જેને નિષ્ઠા થઈ ગઈ છે, ભગવાનના સ્વરૂપનો જેને વિશ્વાસ બેસી ગયો છે, મહાત્મ જ્ઞાને સહિત જેને નિશ્ચય થઈ ગયો છે, ગુંદાસરા ગામના મૂળજી ભગત મેં વાત કરી હતી ને, એવું જીવન જો આપણે જોવું હોય ને તો એવું કરવું પડે. હા, આપણા દાદા એવા છે ને, ભીખુ દાદા જુઓ ને, બે દાદા, એ દાદાઓના જીવન જોઈ મને આનંદ થઈ જાય. વૃદ્ધ અવસ્થામાં જેને ભગવાનમાં હેત છે ને, તો સમજો એની એ વૃદ્ધ અવસ્થા નથી, એનું જીવન નિત્ય ને નિત્ય નવું ને નવું, નવું ને નવું, નવું ને નવું. એનું ઉમંગ, એની ભક્તિ, એનો પ્રેમ એટલા માટે નવો કારણ કે ભગવાનની દિશામાં આગળ વધે છે. ત્યાં જૂનું કંઈ થતું જ નથી, જૂનું તો જગતમાં થાય છે, ઘસારો તો જગતમાં લાગે છે. સત્સંગમાં ઘસારો નથી લાગતો દાદા, ગુરુજીની કૃપાથી સંપ્રદાયને એવા વયોવૃદ્ધ કેટલા સંતોના મેં દર્શન કર્યા બહુ નાની ઉંમરમાં. સાવરકુંડલાના ઘનશ્યામ સ્વામી 106 વર્ષની ઉંમરના સંત, ગુરુજી સાથે મેં દર્શન કરવા ગયા, કેવી મહાપૂજા કર્યા, સાધુ દર્શન કરીએ ને આપણને એમ થાય ધન્ય છે આવા જીવન. તો કેટલા વૃદ્ધો કૂતરાની જેમ અડધૂત થતા હોય જોયા છે ને, કારણ ભગવાન નથી, કારણ જીવનમાં સત્સંગ રાખ્યો નથી. એટલા માટે ભગવાન શ્રીહરિ કહે છે જે કંઈ થઈ રહ્યું છે એ દેખાય છે, જેને લીધે થઈ રહ્યું છે એ દેખાતું નથી. આ 4 ભૂત દેખાય છે એની પાછળ આકાશ અદ્રશ્ય અને અપ્રગટ રીતે રહ્યો જ છે, એ આકાશને લીધે તો આ બધું સ્થિર છે, ટક્યું છે. બસ એવી જ રીતે અમારું દરેક જગ્યાએ અસ્તિત્વ છે, પણ એને સુજ્ઞ અને ડાયો ભગવાનનો ભક્ત સમજી શકે છે કે આ જે કંઈ થયું એ મારા મહારાજની ઈચ્છાથી થયું. આજે સવારની કથામાં નિષ્કામ સ્વામીએ સરસ વાત કરી, જે કંઈ થયું એટલે શું, આપણને માન મળ્યું તો પણ, આપણું અપમાન થયું તો પણ, આપણને ગમે એવું થયું તો પણ, આપણને ન ગમે એવું થયું તો પણ, જે કંઈ થાય છે એ મહારાજની ઈચ્છાથી થાય છે. આ ભગવાનનું કર્તાપણું, આ કર્તાપણાનો જ્યારે જીવ સ્વીકાર કરે ત્યારે વચનામૃત એમ કહે છે, ભગવાનને કરતા સમજવા એ જ જીવનું પરમ કલ્યાણ છે. વચનામૃતમાં મહારાજ એમ કહે છે, કલ્યાણને અર્થે વ્યાસજીએ જેટલી વાત કરી છે બધી વાતનો સાર એટલો જ છે, ભગવાનને સર્વ કરતા હરતા જાણવા. વાત એક જ લીટીની છે, ભગવાનને સર્વ કરતા હરતા જાણવા, પણ આટલું જાણવા માટે 1000 જન્મ પણ ઓછા પડે સમજવા માટે, એટલી અઘરી વાત છે. એટલે તો આપણે આ બધું મહેનત કરીએ છીએ. શ્રીજી મહારાજ કહે છે અઠીસી દરબારને,
ચિંતામણી અને કલ્પવૃક્ષ સહુનું સારું જ ઈચ્છે છે, પણ જે પાત્રમાં જેવી ભાવના હોય તેવું તેને ફળ આપે છે. ચિંતામણીમાં એકલા સારરૂપ ગુણ જ રહ્યા છે, તેમાં અસાર રૂપ કોઈ ગુણ ક્યારેય હોતો જ નથી. ચિંતામણીમાં તો એક જ ગુણ છે, પણ જેની પાસે હોય એવા ચિંતવ જેની પાસે હોય તેવા ચિંતવનારા વિવિધ વ્યક્તિઓમાં અનેક ગુણ હોય છે. દર્પણમાં સ્વચ્છતાનો એક જ ગુણ હોય છે, તો પણ તેના યોગમાં જે આવે છે તે જેવું હોય તેવું દેખાય છે. એમ મારા અવતારમાં પણ એવા ગુણ છે કે જેવું પાત્ર હોય તેવું તેને ફળ પ્રાપ્ત થાય છે. મારામાં મોક્ષરૂપ ગુણ અખંડ રહ્યો છે. ધ્યાનથી સાંભળશો તો આ વાત સમજાશે. મહારાજે બે દ્રષ્ટાંત આપ્યા, ચિંતામણીનું અને દર્પણ એટલે અરીસાનું. પછી મહારાજ સિદ્ધાંત કહે છે, મારામાં મોક્ષરૂપ ગુણ અખંડ રહ્યો છે, તે ગુણ મારામાંથી ક્યારેય અલગ થતો જ નથી. જેવું પાત્ર હોય તેવું ફળ આપું છું. મારામાં નિર્દોષતારૂપી ગુણ અખંડ રહે છે. મારા એક ગુણના અનંત નામ થયા છે, જેનો કહેતા છેડો આવે તેમ નથી. હું સહજ સ્વભાવથી પૂર્ણ મનોરથ કહેવાઉં છું, શાંત સ્વરૂપ અને સદા સુખદાયક કહેવાઉં છું. હું નરોત્તમ છું, હું પુરુષોત્તમ છું, નારાયણ નામથી કહેવાઉં છું અને ભક્તજનોને પૂર્ણ કામ પણ છું. જે મારો ઉત્તમ ભક્ત છે તે મને હંમેશા ઉત્તમ જ જાણે છે. અદ્ભુત વાત કરી છે, અદ્ભુત. હા, અતોસ્મી લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. ભગવાન પોતે પોતાના શ્રીમુખે પોતાનો મહિમા કહે છે. ચિંતામણીમાં એક જ ગુણ છે, મોટામાં મોટો ગુણ કયો? જે ચિંતવે તે મળે. પણ થાય શું કે એ ચિંતામણી થકી ચિંતવનારા માણસો એમાં અનેક ગુણો છે પાછા. એટલે ચિંતામણી હાથમાં લઈને કોઈક પાછા શું માગે? પદાર્થ માગે, કોઈ પૈસા માગે, કોઈ ઘાસ માગે, કોઈ સારું માગે, કોઈ નરસું માગે, કોઈ યોગ્ય માગે, કોઈ અયોગ્ય માગે, કોઈ સુખનું મૂળ પણ માગે, કોઈ દુઃખનું મૂળ પણ માગે. તો શું ચિંતામણી દુઃખનું કારણ છે કે ચિંતામણી થકી માણસે માગ્યું એ દુઃખનું કારણ છે? દુઃખનું કારણ ચિંતામણી નથી. ચિંતામણી થકી જે માણસે અવળું માગ્યું તે માગવું એના દુઃખનું કારણ છે. સમજો છો ને તમે? ચિંતામણી તો એક જ કામ કરે છે, શું? જીવ પ્રાણી માત્રના સંકલ્પ પૂરા કરવા. દર્પણ એટલે અરીસો, એ નિર્મળ છે, અતિ નિર્દોષ છે, એમાં કોઈ દોષ જ નથી. એટલો ક્લિયર કટ કાચ છે, એમાં કોઈ દોષ નથી. પણ સામે આવનારી વ્યક્તિ કોઈ કાળી હોય, કોઈ ધોળી હોય, કોઈ રૂડી હોય, કોઈ રૂપાળી હોય, કોઈ લાંબી હોય, કોઈ ટૂંકી હોય. પેલા માજી મેળામાં ગયા, 82 વર્ષના માજી, અને મેળામાં પહોંચ્યા, બોલો, અને આભલા જોયા, રાજી રાજી થઈ ગયા. આભલા, મારે આભલો લેવો છે. એટલે આભલાવાળીની દુકાન પાસે પેલી લારી હશે ત્યાં આવ્યા, અને માજી એક પછી એક આભલા લેતા જાય. હા, આમ આભલો આ મોઢા મોઢા સામે ધરે, નીચે મૂકી દે, બીજો ધરે નીચે મૂકી દે, ત્રીજો ધરે નીચે મૂકી દે. આમ કરતા કરતા લારીમાં 150-200 આભલા અરીસા હશે. એકે એક અરીસા મોઢા સામે રાખી નીચે મૂકી દે, દીકરા આ બરાબર નથી, દીકરા આ ઠીક નથી. આવો અરીસો તારો? લારીવાળા માણસે કંટાળીને કહ્યું, માજી તો તમારે અરીસો કેવો જોઈએ છે મને કયો ને? માજી એમ બોલ્યા, હું છે ને ઘણા વર્ષો પહેલા આવા એક મેળામાં ગઈ હતી, અને એ મેળામાં મેં એક અરીસો જોયો હતો, અને એમાં જે મારો ચહેરો દેખાતો હતો ને એ તો બહુ સારો દેખાતો હતો, અને આમાં તો કેવો વિચિત્ર દેખાય છે. એટલે તારો અરીસો બરાબર નથી. ઈ જે મેળો હતો, ઈ જે અરીસો હતો, ઈ જે ચહેરો હતો, એવો ચહેરો દેખાય ને એવો અરીસો જોઈએ. દુકાનદારે સમજી લીધું કે હવે આ માજી એના માટે તમારે નવો જન્મ લેવો પડશે. હવે કરામત અરીસાની નથી, એ તમારો ચહેરો ત્યારે યુવાનીનો હતો, અને હવે આ 82 વર્ષ થયા માજી, હવે આ રિંકલના ઇન્જેક્શન લેશો ને તો એ તમને
કહેવાય છે ને, દુખે પેટ અને કુટે માથું. મોટા ભાગના માણસની આ જ દશા છે. વાક છે ચહેરાનો અને વાક દેખાય છે અરીસાનો. બસ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ એમ કહે છે, અમારું એક જ કામ છે, ચિંતામણીનું એક જ કામ છે સંકલ્પ પૂરા કરવા, અરીસાનું એક જ કામ છે નિર્દોષપણે રહેવું. પોતે નિર્દોષ છે પણ સામે જે આવશે ને જેવું આવશે એવું દેખાડી દેશે, કોઈની શરમ રાખશે નહીં. એમ અમારું એક જ કામ છે, અમારામાં એક જ મોટો ગુણ છે, મોક્ષ કરવો, આત્યંતિક કલ્યાણ કરવું. અમારા ચરણમાં જે કોઈ આવે, પાત્ર આવે કુપાત્ર આવે, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. લેરી આવ્યા આજ લેરમાં, અતિ મેર કરે મેરબાન, દુખિયા જીવ સુખિયા કર્યા અને પાપે કર્યા પૂર્ણ કામ. દુખિયા જીવોને સુખિયા કર્યા, પાપીને ભગવાને પુણ્યશાળી કરી દીધા, કુપાત્રને ભગવાને પાત્ર કર્યા. ગમે તેવો જીવ, ગમે તેવો યોગ્ય યોગ્ય જીવ ભગવાને પસંદ કર્યો, પોતાના યોગમાં લીધો, પોતાના ચરણમાં લીધો મહારાજે. પણ શા માટે? એનું કલ્યાણ કરવાને માટે. ભગવાનમાં તો એક જ ગુણ છે, જીવનું આત્યંતિક કલ્યાણ કરવું. પણ ભગવાનના યોગમાં આવેલો જીવ છે એમાં પાછા આનંદ ગુણ છે. એમાં કોઈ સત્વગુણી હોય, એમાં પાછો કોઈ રજોગુણી પણ હોય, એમાં કોઈ પાછો તમોગુણી પણ હોય. સમજો છો ને તમે? અરીસો તો એક સરખો જ હોય, પણ સામે આવે કોઈ 82 વર્ષની વ્યક્તિ, કોઈ 80 વર્ષની વ્યક્તિ, કોઈ 70 વર્ષની વ્યક્તિ, કોઈ 60 વર્ષની વ્યક્તિ, કોઈ 50 વર્ષની, કોઈ 40 વર્ષની, કોઈ 30 વર્ષની. જેવી જેવી વ્યક્તિ સામે આવે તેનું તેનું તેવું તેવું રૂપ એ અરીસામાં દેખાય છે. એવી જ રીતે જેવા જેવા મનોરથ લઈને, જેવા જેવા ગુણ લઈને જીવ આવે છે, એવા એવા ગુણનો એને પુરુષોત્તમ પાસે અનુભવ થાય છે. એટલે જીવ પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની અનુભૂતિ પ્રમાણે એ પુરુષોત્તમ નારાયણનો મહિમા ગાય છે. યથાર્થ ભગવાનનો મહિમા જેવો છે એવો તો કહેવાને ભગવાન પણ પોતે સમર્થ નથી, તો બીજાની તો વાત જ ક્યાં કરવી. આવો મોટો મહારાજનો મહિમા છે. એટલે તો મહારાજ કહે છે, જુઓ આટલામાં બધું આવી ગયું. મહારાજ શું કહે છે? અમે તો કેવા છીએ? ભક્તના મનોરથ પૂરા કરનારા છીએ, અમે શાંત છીએ, સુખને આપનારા છીએ. નરોત્તમ, પુરુષોત્તમ આ બધા મારા નામ છે, પણ જે મારા ઉત્તમ ભક્ત છે તે મને હંમેશા ઉત્તમ જ જાણે છે. મને ઉત્તમ જાણવા માટે ભક્તનું લેવલ પણ ઉત્તમ કક્ષાનું થવું જરૂરી છે. સમજો છો ને તમે? ભક્ત પણ જ્યાં સુધી એ કક્ષાનો નથી થતો, આપણે ઘણી વાર કથામાં સાંભળીએ છીએ ને, ઘણી વાર કથામાં કહું છું, આપણને સામેવાળો મુક્ત ત્યારે જ દેખાશે આપણે મુક્ત થશું. આપણને સામેવાળા ભક્ત ત્યારે જ દેખાશે ભક્ત છે એવું આપણે ભક્ત થશું. આપણને સામેના સંત સંત ત્યારે જ દેખાશે આપણે સંત થશું. વાસ્તવિક દ્રષ્ટિએ આપણી અંદર પડેલું સંતત્વ એ જ આપણી આંખ દ્વારા આપણને સામેનું સંતત્વના દર્શન કરાવી શકે છે. તળેટીમાં ઉભેલા માણસને ટેકરીની ટોચ ઉપર શું છે એ ખબર ન પડે. એને ટોચ ઉપરનું જોવું હોય તો ક્યાં જવું પડે? જવું પડે ને. તળેટીમાં ઉભા ઉભા એ ગમે એટલી વાતો કરે, ડંફાસ મારે, એનાથી કામ ન ચાલે. ઉપર ચડવું જ પડે અનુમાન હોઈ શકે, વાસ્તવિકતા તો ત્યારે જ શક્ય છે. ટેકરીની ટોચ ઉપર જાય અને ત્યાં જુએ તો વાસ્તવિકતા ખબર પડે. બસ એવી જ રીતે વિદ્વાન એવ જાનાતિ વિદ્વજ્જન પરિશ્રમઃ, વિદ્વાનને સમજવા માટે વિદ્વાન થવું જરૂરી છે. એવી તો કેટલી બધી શાસ્ત્રોમાં કથાઓ લખવામાં આવી છે, દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે. એમ સાધુને જાણવા માટે સાધુ જેવું થવું જરૂરી છે. થોડા સાધુના ગુણ હોય તો સંતને જાણી શકીએ, થોડા ભક્તના ગુણ હોય તો ભક્તને જાણી શકીએ. એવી રીતે થોડા ભગવાનના ગુણ જ્યારે જીવમાં આવે ને તો જ એ ભગવાનને જાણી શકે. એટલે વચનામૃતમાં મહારાજ બોલ્યા, હીરાથી હીરો તૂટે છે, કાંટાથી કાંટો નીકળે છે, કંટકમ કંટકે નૈવ. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યું, કાંટાથી કાંટો નીકળે
એવી રીતે પુરુષોત્તમ નારાયણ વતે જ પુરુષોત્તમનો નિશ્ચય થાય છે. કેવી રીતે? પુરુષોત્તમ નારાયણ વતે જ પુરુષોત્તમનો નિશ્ચય થાય છે. ભગવાન જેના અંગ અંગમાં છે એવા સંત મળે અથવા પ્રગટ ભગવાન મળે. સાંભળજો, ભગવાન જેમાં છે એવા સંત મળે અથવા પ્રગટ ભગવાન મળે, એના યોગ્ય કરીને ભગવાનનો મહિમા સમજે, સાંભળે, હૃદયમાં ધારે, ત્યારે જીવને ભગવાનનો મહિમા સમજાય છે. પુરુષોત્તમ વતે જ પુરુષોત્તમનો નિશ્ચય થાય છે. પોતાની બુદ્ધિથી, પોતાના ડાપણથી ભગવાન જો ઓળખાઈ જતા હોત તો આટલા બધા દુનિયામાં રખડતા જ્ઞાની માણસો છે, જ્ઞાની દેખાય છે, જ્ઞાની અને પાછા એનો વર્તન ને ચરિત્ર કેવા છે, અજ્ઞાની કરતા ઉતરતા, એવું બની શકે? એટલા માટે મહારાજ અદ્ભુત વાત કરે છે. એમ કહી શકાય શાસ્ત્રમાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાતો કહેવાય છે ને, ઉપનિષદની વાત, વેદોની વાત, શ્રીમદ ભાગવત કે વચનામૃતની ઉત્તમમાં ઉત્તમ વાત છે, આટલી જ વાત છે. બસ સાધુનો મહિમા, હરિભક્તોનો મહિમા કે ભગવાનનો મહિમા સમજવા માટે આપણે આપણી લાયકાત વધારવી જરૂરી છે. આપણે કનિષ્ઠ હશું તો આપણને સામેનું પાત્ર કનિષ્ઠ દેખાવાનું જ છે. આપણામાં જ્યારે ઉત્તમતા પ્રગટ થશે, આપણને ઉત્તમતા ઓટોમેટિક પ્રાપ્ત થઈ જ જશે, ઓટોમેટિક. મહારાજ બહુ સરસ વાત કરે છે. અજિત મહારાજની એક એક વાત અંતરમાં ધારવા જેવી, ઉતારવા જેવી છે. 22 ચોપાઈ પૂરી થઈ છે. એક બે નાની વાત આપણે આવતીકાલે વિશેષ કરવી છે એટલે લેશું, તો 22 ચોપાઈ અત્યારે પૂરી થઈ છે. આગળની કથા આવતીકાલે. બધા ભક્તોને મારી વિનંતી, જેવી રીતે તમે મંતવ્ય લખો છો એવી રીતે ડિટેલથી મંતવ્ય જરૂર લખજો. આ કથા આપણા અંતરના અજ્ઞાનને ટાળનારી છે, આપણા આત્યંતિક કલ્યાણના દરવાજાને ઉઘાડનારી છે, એવી અદ્ભુત કથા છે. માટે આપણે શાંતિથી આ કથા વિસ્તારપૂર્વક કરીએ છીએ. તમે બધા ધ્યાનથી સાંભળો છો આટલી મોટી સંખ્યામાં, તો મંતવ્ય જરૂર લખજો. બીજી વાત, આપણે જે પીવડા મહારાજનો પાટોત્સવ એ નિમિત્તે રજિસ્ટ્રેશન ફોર્મ તૈયાર કરીએ છીએ, હમણાં ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન ફોર્મ આપણે પબ્લિશ કરીશું. બધી તૈયારી હવે ઉત્સવની ચાલુ થઈ ગઈ છે. તમે જાણો છો, ડેટ નક્કી થઈ ગઈ છે, હોલ બુક થઈ ગયો છે, મોટેલ પણ બુક કરવાની જ છે. મોટેલનું કોન્ટ્રાક્ટ તો આપણે કરી જ દીધો છે, પણ કરવાનું કે કેટલી રૂમો આપણને ટેન્ટેટિવલી જોશે ખબર પડે, ઓછી પડશે કે વધારે જરૂર પડશે, એ ડિસિઝન આપણે તો જ લઈ શકીએ. તમે બધા ભક્તો જે ઉત્સવમાં પધારવાના છો, કોઈ 5 દિવસ આવવાના છે, કોઈ 7 દિવસ આવવાના છે, કોઈ 4 દિવસ આવવાના છે, પણ આ ફોર્મ જેવું પબ્લિશ થાય તમે બધા જ ભક્તો અત્યારથી તૈયાર રહેજો, વહેલામાં વહેલું રજિસ્ટ્રેશન કરી દેજો, જેથી કરીને અમે સંતો સારામાં સારી બધી રીતની વ્યવસ્થા કરી શકીએ. પૂજ્ય ગુરુજીનો કાર્યક્રમ પણ નક્કી થઈ જ ગયો છે આવવા માટેનો, થોડા દિવસમાં એ પણ કાર્યક્રમ તમને જણાવશું. પાટોત્સવમાં ગુરુજી પધારવાના જ છે, 100એ 100% આવવાના છે. શિબિરમાં પણ ગુરુજી 100એ 100% મેકન જ્યોર્જિયા પધારવાના છે. પણ એક્ઝેક્ટ ડેટ વાઇઝ બધો પ્રોગ્રામ ક્યારે કેવી રીતે કેટલી કઈ તારીખે એક્ઝેક્ટ પધારશે એ બધું પણ તમને શાંતિથી જણાવીશું. તો બધા ભક્તો ખાસ જણાવવાનું, પરમ દિવસે 23 તારીખે પૂનમને દિવસે ગ્રહણની ચર્ચા ઘણા બધા ભક્તો કરે છે, પૂછે છે. આપણા કેલેન્ડરમાં આપણે લખી પણ દીધું ગ્રહણ છે તે દિવસે, પણ ખરેખર અમેરિકામાં એ ગ્રહણ દેખાવાનું નથી. માટે કોઈ પણ ભક્તોએ અમેરિકામાં ચિંતા કરવી નહીં. આપણે મહારાજનું ભજન શાંતિથી કરજો અને શાંતિથી આરામ કરજો. બોલો ઘનશ્યામ મહારાજની જય.